આજે વડોદરા શહેર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા પોતાના પડતર પ્રશ્નો અંગે યોગ્ય નિકાલ ન આવતા વિશાળ મૌન રેલી કાઢવામાં આવી હતી કારલીબાગ ડીઈઓ ઓફિસથી પડતર પ્રશ્નોને લઈને મૌન રેલી કાળી પટ્ટી પહેરીને કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા સરકારને વારંવાર રજૂઆત કરવા છતાંય કર્મચારીઓની માંગ સરકાર સ્વીકારતી નથી અને અનેક મુદ્દાઓ છે જેમાં કાયમી કરવાના પટાવાળાની ભરતી કરતા નથી જૂની પેન્શન યોજના કરવાનું કીધું હતું પણ હજુ સુધી કરી નથી એટલે આજે મોટી સંખ્યામાં શિક્ષકો ભેગા થયા હતા અને શિક્ષકોએ બેનરો સાથે રેલીમાં નીકળ્યા હતા જ્યારે રેલી નીકળતા પોલીસે તેઓને અટકાવ્યા હતા અને ચારથી વધુ શિક્ષકોની અટક કરવામાં આવી હતી પણ અટકાયત કર્યા બાદ શિક્ષકોએ રેલી તો ચાલુ જ રાખી હતી જેમાં મહિલા શિક્ષકો પણ ગયા હતા ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના ઉપક્રમે વડોદરા શહેર જિલ્લાની શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આજે આંદોલનનો નવમો તબક્કો છે અમારો સરકારશ્રી દ્વારા વિધાનસભાના ઇલેક્શન પહેલા અમારે અગિયાર મુદ્દાઓ પર પ્રશ્નોને સ્વીકાર કરવામાં આવ્યા હતા એમાંથી આજ દિન સુધી પાંચ જ સ્વીકાર છે તદ ઉપરાંત જે મહત્વના મુદ્દા છે એ સ્વીકારવામાં આજ દિન સુધી આવેલ નથી જેમ કે કર્મચારીને એનપીએસવાળો નિવૃત્ત થાય અથવા અવસાન પામે તે વખતે ત્રણસો હજારનું રોકડનું રૂપાંતર મળે છે પણ એ આજ દિન સુધી એ સ્વીકારવામાં આવેલું નથી એક ચાર બે હજાર પાંચ પહેલાંના જે કર્મચારીઓ રિક્રુટ થયેલા છે એમની જૂની પેન્શન યોજના હતી એ બાબતની બી સ્વીકાર કરેલો છે એ પણ આજ દિન સુધી સ્વીકાર કરેલો નથી તેમજ દરેક વિભાગની અંદર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને નોન ટીચિંગ સ્ટાફની કાયમી ધોરણે ભરતી થવી જોઈએ એ ભરતી પણ આજ દિન સુધી કરવા માટે કોઈ પરિપત્ર કરવામાં આવેલ નથી આવા વિવિધ પ્રશ્નોને ધ્યાનમાં રાખી અને રાજ્ય સંકલન સમિતિ દ્વારા મૌન રેલીનું આજે આયોજન કરવામાં આવેલ છે તો એ મૌન રેલીનું આયોજન વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીથી મુક્ત સર્કલ સુધી જશે